સામેના જંગમાં આવશે વધુ ગતિ. આગામી મહિના સુધી ડોર ટુ ડોર વેક્સિનેશનનો પ્રારંભ. બીજા ડોઝની નિરસ્તાને જોતા આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાનો આદેશ. ડ્રગ્સ કેસના સાક્ષી કિરણ ગોસાવીની ધરપકડ. છેતરપિંડીના કેસમાં પુણે પોલીસે કરી ધરપકડ. હાલ ચાલી રહી છે પૂછપરછ. ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની જામીન પર આજે થશે સુનાવણી. આર્યનને જામીન મળશે કે નહીં બપોરે થશે નિર્ણય. ગ્રેડ પે મુદ્દે પોલીસ કર્મીઓના આંદોલનમાં બે ફાંટા. ગત સાંજે આંદોલન મોકૂફ રાખ્યા બાદ રાત્રે કેટલાક પરિવારોએ કર્યા ધરણા, તો વડોદરામાં પણ વિરોધ કરનારાઓની અટકાયત. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 3 દિવસની ગુજરાત પ્રવાસે. ગાંધીનગર અને મહુવામાં કાર્યક્રમો. આવાસ યોજનાનું લોકાર્પણ અને મોરારી બાપુ સાથે કરશે મુલાકાત. દિવાળી પહેલા ચૂકવાઈ જશે વીસીએને પડતર પેમેન્ટ. પ્રધાન બ્રિજેશ મિરજાએ આપી ખાતરી. કહ્યું પડતર પ્રશ્નો અંગે સરકાર હકારાત્મક. દેશની પહેલી બુલેટ ટ્રેન સુરતથી થશે શરૂ. રેલવે પ્રધાનનું નિવેદન. 15 ઓગસ્ટ 2026 સુધીમાં બુલેટ ટ્રેન સુરતથી બિલીમોરા વચ્ચે શરૂ થશે. આજે ગુરુ પુષ્ય નક્ષત્ર. સોનાની ખરીદી માટે શ્રેષ્ઠ દિવસ. 677 વર્ષ બાદ બની રહ્યો ખરીદીનો અનોખો શુભ સંયોગ.